મિત્રો, તમે જે પેલી સ્ટોરી જોઈ એના આધારે આપણે આગળ વધી જઈએ. મિત્રો, બંધારણની શરૂઆત 9 ડિસેમ્બર 46 થી બંધારણ સભાની પહેલી બેઠક થઈ, જેમાં અસ્થાયી રૂપે સાચો આનંદની પણ ડોક્ટર સચ્ચિદાનંદ અધ્યક્ષ તરીકે તેઓ હતા. બીજી વાત કે એના બે દિવસ પછી અહીંયા પ્રસાદની વાત હતી, પણ અહીંયા આપણે યાદ રાખવા માટે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે અધ્યક્ષ તરીકે, સ્થાયી અધ્યક્ષ તરીકે નિમાઈ ગયા. વળી પાછા બે દિવસ પછી આખા નિર્માણ કાર્યની જે શરૂઆત થઈ ગઈ, અને એની અંદર વચ્ચે અધવચ્ચે સ્વતંત્રતા દિવસ પણ આવ્યો હતો. અને એના યાદ રાખવા માટે કે 14 દિવસ પછી મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે યાદ રાખજો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. અને ત્યાર પછી 26/9, જે તમને ખબર હોય તો આમુખની અંદર આ તારીખનો ઉલ્લેખ પણ છે, કે ત્યારે એ બંધારણની સ્વીકૃતિ થઈ. અને એટલા માટે બંધારણ દિવસ તરીકે પણ કોઈ કહે તો 26/9/1949 સ્વીકૃતિ થયા પછી જે કંઈ 26 જાન્યુઆરી આવી 1950માં, ત્યારે એનો અમલ થયો. એટલે કે પ્રજાના હાથમાં સત્તા આવી, એટલે પ્રજાસત્તાક દિવસ અથવા તો ગણતંત્ર દિવસ તરીકે આ 26/1/50 ઓળખાય છે. મિત્રો, આટલું યાદ રાખજો કે અહીંથી સુધીનો જે ગાળો છે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ, એટલે કે 166 દિવસનો આ ગાળો થયો છે. ઇઝ ઇટ ઓકે?